ફ્રેન્ડ્સ, બધા મજામાં છો ને? તો તમે જોયું જ હશે કે આજે આપણે શું ભણવાનું છે, કલ્લોલમાં પાઠ 5. મારે તો બસ રમવું જ છે. શું કરવું છે? રમવું જ છે. તમારે પણ રમવું છે ને? તમે હવે રમતના વિડીયોમાં બધી નવી નવી રમતો રમતા જ હશો, બરાબર? તો આજે પણ આપણે રમવાનું જ છે. તો મને કોઈ કહેશે કે તમે દરિયા કિનારે જાઓ છો તો ત્યાં કઈ કઈ રમતો રમો છો? જાઓ છો ને બધા દરિયા કિનારે, તો ત્યાં આપણે શું શું રમી શકીએ? બોલો જોઈએ બાળકો, શું શું રમી શકાય દરિયા કિનારે? બોલો બોલો, બધા જતા જ હશો, બરાબર ને? તો પહેલું કે રેતીમાંથી આપણે ત્યાં ઘર બનાવી શકીએ ને. પછી બીજું શું રમી શકીએ? દડો પણ રમી શકીએ. એ સિવાય પણ બધું જાત જાતનું ત્યાં રમી શકાય. તો એવું જ આપણે એક દરિયા કિનારાના ચિત્રમાં રમવાનું છે. તો બાળ મિત્રો જુઓ, અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, બરાબર? સાનું ચિત્ર દેખાય છે તમને? બોલો જોઈએ સાનું દેખાય છે? દરિયા કિનારાનું. વેરી ગુડ. તો તમને દેખાય છે અહીંયા બધા રમતા બાળકો? તો શું શું રમી રહ્યા છે? તો ચાલો જોઈએ. પહેલા આ બે બાળકો દેખાય છે તમને નીચે, એ લોકો શું રમે છે? રેતીમાંથી ઘર બનાવે છે, બરાબર ને? તો રેતીમાંથી જે ઘર બનાવે એને શું કહેવાય ખબર છે તમને? શું કહેવાય? કુબા. શું કહેવાય? કુબા. તો બે બાળકો અહીંયા રેતીમાંથી ઘર બનાવે છે. ચાલો હવે જુઓ, હવે અહીંયા બે બાળકો દેખાય છે તમને? એક છોકરો અને છોકરી શું રમી રહ્યા છે? દેખાય છે આ છોકરાના હાથમાં શું છે? શું છે? ડીશ, બરાબર ને? તો એ લોકો શું રમે છે? ડીશ ફેંકની રમત રમી રહ્યા છે બે જણ. ચાલો પછી એની પાછળ જુઓ, શું રમે છે છોકરાઓ? મોટા છોકરાઓ છે, બરાબર ને? આ તો શું રમે છે એ લોકો? વોલીબોલ, બરાબર ને? દેખાય છે એમને વોલીબોલની નેટ બાંધેલી છે અને એ લોકો વોલીબોલ રમી રહ્યા છે. પછી એક માણસ છે, બરાબર? એ માણસના હાથમાં શું છે? શું છે? ચકરડી. તમને જાઓ છો જ્યારે દરિયા કિનારે ત્યાં રીતે બધી વસ્તુઓ પણ વેચાતી હોય છે, તો એક માણસ જે છે એ શું વેચતા હોય છે? ચકરડી વેચતા હોય છે, બરાબર? હવે આ બાજુ જુઓ, આ ચિત્રમાં તમને બાળકો શું રમતા દેખાય છે? બે બાળકોના હાથમાં શું છે? ચકરડી છે ને? પેલા માણસ પાસેથી લોકોએ ચકરડી લીધી છે અને એ ચકરડીથી લોકો ફેરવીને રમી રહ્યા છે ચાર બાળકો, બરાબર? હવે પાણીમાં તમને છે એક દૂર એક દેખાય છે નાવડી, દેખાય છે? એ નાવડી દૂર સુધી જઈ રહી છે. તો ચિત્રમાં સમજ પડી ને તમને શું શું દેખાય છે? તો હવે શું કરવાનું છે આપણે? ચિત્રની બાજુમાં વાક્યોનો ક્રમ લખો. તો હવે આપણને અહીંયા કેટલાક વાક્યો આપેલા છે, તો એ વાક્યોનો ક્રમ આપણે આ ચિત્રમાં ચિત્રની બાજુમાં લખવાનો છે. તો ચાલો જોઈએ પહેલું વાક્ય શું છે. છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે. તો આપણે જોયું હતું ચિત્રમાં, તો ક્યાં છે છોકરા અને છોકરીઓ વોલીબોલ રમતા? આ રહ્યા, દેખાય છે અહીંયા? તો હવે એ ચિત્રની બાજુમાં આપણે શું લખવાનું છે એનો ક્રમ. તો કયો ક્રમ છે આ વાક્યનો? પહેલો, એટલે અહીંયા લખશું આપણે એક, બરાબર? ચાલો હવે બીજું વાક્ય. અમૃત અને અમૃતા ડીશ રમે છે. તો આપણે ચિત્રમાં જોયું હતું બે બાળકો ડીશ રમતા, તો એમાં એ લોકોનું નામ શું છે? છોકરાનું નામ અમૃત અને છોકરીનું નામ અમૃતા. તો એ બંને શું રમી રહ્યા છે? ડીશ રમી રહ્યા છે. તો આ ચિત્રની બાજુમાં આપણે કયો નંબર લખશું? બે. કયો લખશું? બે. ચાલો હવે ત્રીજું વાક્ય જોઈએ. દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે. તો આ બે જે છોકરાઓ હતા એનું નામ શું છે? છોકરાનું નામ દર્શન અને છોકરીનું નામ દર્શના. તો એ બંને શું કરે છે? રેતીમાંથી ઘર બનાવે છે. તો આ ચિત્રની બાજુમાં આપણે કયો ક્રમ આપીશું? ત્રણ. થઈ ગયું ત્રણ ક્રમ. તો હવે ચોથું વાક્ય જુઓ. સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે. પછી પાંચમું, દરિયામાં ઘણું પાણી છે. છઠ્ઠું,
દૂર એક હોડી જઈ રહી છે। તો હવે આજે ચોથા પાંચમો અને છઠ્ઠા નંબરનું વાક્ય છે એ વાક્યનો ક્રમ તમારે તમારી જાતે ચિત્રમાં આપવાનો રહેશે। બરાબર ને બાળ મિત્રો? તો બાળકો દરિયા કિનારે રમવાની મજા આવીને તો હવે આપણે એક નવી પ્રવૃત્તિ કરવાની છે। તો આમાં શું કરવાનું છે, આપણે કેટલાક ફૂલોનો પરિચય મેળવવાનો છે। તો મેં અહીંયા કેટલાક ફૂલો દોર્યા છે, એ તમારે મને કહેવાનું છે કે આ શાનું ફૂલ છે। ચલો પહેલું ફૂલ દેખાય છે, તો શાનું છે પહેલું ફૂલ બોલો જોઈએ, શાનું છે? તમે બધાએ જોયું જ હશે, બોલો જોઈએ, કમળ। વેરી ગુડ, તમને તો સરસ ઓળખતા આવડે છે। ચલો બીજું ફૂલ શાનું દેખાય છે, બોલો જોઈએ, શાનું છે? સૂર્યમુખી। વેરી ગુડ, ચાલો પછી એના પછીનું શાનું છે, બારમાસી, સરસ। ચલો હવે છેલ્લું ફૂલ શાનું દેખાય છે તમને બાળકો, બોલો જોઈએ, શાનું છે? જાસૂદ। અરે વાહ, ખૂબ જ સરસ આવડે છે તમને તો। તો હવે તમે આ ચિત્રો જોયો ને, તો હવે હું તમને કેટલાક ફૂલ બતાવીશ, એનો આપણે પરિચય મેળવીએ। તો ચાલો બાળ મિત્રો આપણે કેટલાક ફૂલો જોઈએ। ચલો બધાને દેખાય છે આ ફૂલ શાનું છે? તમે જોયું જ હશે શાનું છે આ ફૂલ, બોલો જોઈએ, ચંપાનું, સરસ। તો આ ચંપાનું ફૂલ છે, ચંપાનું ફૂલ તમને મોટા ભાગે બારે માસ જ જોવા મળે છે, બરાબર। ચલો હવે આ કોઈ મને કહેશે શાનું ફૂલ છે, શાનું છે આ? ટગરાનું, શાનું? ટગરો, તગરો અને તગરી એમ બે રીતે અલગ અલગ આવે છે ફૂલ, બરાબર। આ તગરાનું છે, તગરીનું પણ આવું જ આવે પણ આનાથી થોડું અલગ। તો આ બંને જે ફૂલ છે એ પણ આપણને બારે માસ જ છોડ પર જોવા મળે છે। ચાલો હવે આ બોલો જોઈએ, આ શાનું છે? બધાને ખૂબ જ ગમે આ ફૂલ, તો શાનું છે? ગુલાબનું, સરસ। તો ગુલાબ જે છે એ મોટા ભાગે શિયાળામાં જ વધારે ખીલતા જોવા મળે છે, બરાબર। ચાલો હવે આ દેખાય છે નાનું ફૂલ, શેનું છે? આની પણ ખૂબ જ સરસ સુગંધ આવે, શું છે આ ફૂલ? મોગરાનું। તો મોગરો પણ મોટા ભાગે શિયાળામાં જોવા મળે છે। ચલો હવે આ મને કોઈ કહેશે બંને સરખા જ ફૂલ છે પણ એનો કલર કેવો છે, અલગ અલગ છે, તમે બધાએ જોયા જ હશે, શેના છે આ બે ફૂલ? બારમાસીના। તો એના નામ પરથી જ તમને ખબર પડશે કે બારમાસી છે, એનું નામ શા માટે બારમાસી રાખ્યું છે કે એ બારે બાર માસ જોવા મળે છે, એટલે એનું નામ રાખ્યું છે બારમાસી। અને આ ફૂલ અલગ અલગ કલરના પણ જોવા મળે છે, જેમ કે અહીંયા બે કલર દેખાય છે, જાંબલી અને વ્હાઈટ, આ સિવાય હજી ગુલાબી કલરના પણ જોવા મળે છે। તો બાળ મિત્રો તમે મોટા ભાગે આ ફૂલના જે છોડવા હોય છે એમાં મોટા ભાગે શિયાળામાં વધારે ફૂલો ખીલેલા જોવા મળે છે અને અત્યારે ચોમાસામાં પણ વધારે પડતા ખીલતા જોવા મળે છે। તો બાળ મિત્રો આપણે આજે રમવાનું જ કીધું હતું, બરાબર ને? ચાલો તો હવે આપણે એક રમત રમીએ। તો એમાં શું કરવાનું છે, હું ફૂલ સૂંઘાડીશ અને એ સૂંઘીને તમારે આંખ બંધ કરીને એના નામ બોલવાના રહેશે। તમારે પણ ઘરે રમવાનું છે પણ કઈ રીતે રમવાનું એ તમને અહીંયા હું શીખવાડું છું। ચાલ આ છે જેન્સી, હવે હું આને કેટલાક ફૂલો સૂંઘાડીશ અને એ મને જે સૂંઘીને એના નામ કહેશે, બરાબર। પણ કઈ રીતે નામ કહેવાના છે, આંખ બંધ કરીને માત્ર ફૂલની સુગંધ જ લેવાનું છે। ચલો આંખ બંધ કરી દેવું, ચલો સુંગો તો જેન્સીયા, ફૂલ છે ગુલાબ, ગુલાબનું। અરે વાહ, તમને તો સરસ આવડે છે ને સુંગીને બોલતા। ચલો આ સુંજો, એ શાનું ફૂલ છે? મોગરાનું, સરસ। ચલો હવે આ સુંગો જોઈએ, શાનું ફૂલ છે? ચંપાનું,
સરસ, તમને તો સરસ આવડે છે ને સૂંઘીને. તો બાળ મિત્રો, આ રીતે તમારે પણ તમારી આજુબાજુથી કેટલાક ફૂલ લાવવાના અને તમારા મિત્ર સાથે આ રીતે રમત રમવાની છે. તો બાળ મિત્રો, હવે આપણે આગળનું જોઈએ. તો શું કીધું છે એમાં? તમને ગમતા ફૂલ દોરો, અહીં ચાર ફૂલ દોરો અને તેના રંગ કરતા જુદા રંગો પૂરો. શું કીધું છે અહીંયા? ચાર આ રીતે ખાના આપ્યા છે, બરાબર. તમને એમાં શું કીધું છે? તમને ગમતા કોઈ પણ ચાર ફૂલ દોરવાના છે. તો અહીંયા આગળ મેં એક ખાનામાં એક ફૂલ દોરેલું છે. શાનું ફૂલ દોરેલું છે? કમળનું, બરાબર ને? આપણે આગળ પણ જોઈ લીધું. તો તમને ખબર જ હશે કે કમળ કયા કલરનું આવે છે? કયા કલરનું આવે છે? ગુલાબી કલરનું, બરાબર. પણ અહીંયા આપણને શું કીધું હતું? કે તેના રંગ કરતા જુદા રંગ પૂરવાના છે. કેવા પૂરવાના છે? જુદા, એટલે કે જે ફૂલનો રંગ હોય એના કરતા જુદો રંગ પૂરવાનો છે. એટલે તમને દેખાય જ છે અહીંયા કે મેં કેવો રંગ પૂર્યો છે કમળમાં. આમ તો કયા કલરનું આવે કમળનું ફૂલ? ગુલાબી. પણ આપણે જુદું કીધું છે એટલે મેં આ રીતનો રંગ પૂર્યો છે. તો સમજ પડી ગઈ બાળ મિત્રો આમાં કઈ રીતે કરવાનું છે કલર અને ફૂલ. તો હવે બાકીના ત્રણ જે ખાના છે એમાં તમારે તમારા મનગમતા ફૂલ દોરવાના છે અને જે ફૂલ દોરો એના કરતાં એના જુદા રંગ પૂરવાના રહેશે, બરાબર. અને બીજું, તમારે તમારી નોટબુકમાં કોઈ પણ પાંચ ફૂલના નામ લખવાના રહેશે. તો બાળ મિત્રો, આજે રમવાની મજા આવીને તમારે પણ ઘરે રમવાનું છે. ત્યાં સુધી બાય બાય.